शेयर बजार की बात करिए तो शेयर बजार में वॉलेटिलिटी वधी छे। वैश्विक बजारों पगले वॉलेटिलिटी वधी छे। कोरोना वैश्विक आर्थिक वृद्धि ने असर करी शके छे, तो संभावित तीजी लहर आर्थिक वृद्धि ने असर करी शके छे। रोकाणकारोए सावचेती राखवी जरूरी छे। आईपीओ में रोकाण करवा स्टॉक मार्केट निष्णांत की सलाह लेवी जोईए, तो साथ ज निष्णांत एम पण कहेवू छे कि म्युचुअल फंड मार्गे रोकाण करव हितावह छे। भारतीय शेयर बजारे ताजेतर में नवी ऐतिहासिक ऊंचाई बनावी थी, परंतु हाल में मार्केट में वोलेटिलिटी नु प्रमाण वध्यू छे। बजार में मोटू करेक्शन पण गया दिवसों में जोवा मळ्युं हतुं, जो के बजार में रिकवरी पण फास्ट छे। आजे पण बजार लगभग 600 पॉइंट वध्यू छे, त्यारे हाल में रोकाण करे शुं करवुं जोईए ते माटे आपणे लक्ष्मीश्री इन्वेस्टमेंट ना गुजरात हेड विरल मेहता साथे वात करीशुं। विरल भाई, मार्केट में वोलेटिलिटी वधवानुं कारण शुं छे? वन वे वृद्धि थई रही हती। जी, मार्केट मार्च 2020 थी ऑलमोस्ट 100% થી વધારે વધી ગયું છે, અને હાલના દિવસોમાં જોઈએ તો ડાઉન જોન છે, અમેરિકાના માર્કેટ છે, એમાં વોલેટિલિટી વધારે જોવા મળી છે, અને કન્ટિન્યુ વધવાના કારણે એક પ્રોફિટ બુકિંગની એક્સપેક્ટેશન છે, એના કારણે વોલેટિલિટી વધી છે, અને કોરોનાની ત્રીજી લહેરના કારણે પણ આવે એવી સંભાવના છે, એના કારણે પણ માર્કેટમાં વોલેટિલિટી વધી છે। કોરોનાની ત્રીજી લહેરના કારણે વૈશ્વિક વૃદ્ધિ દર માટે પણ ચિંતાનું કારણ સર્જાયું છે, ભારતમાં પણ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો રોકાણકારો હાલના તબક્કે કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? નવું રોકાણ કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ અથવા તો પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ? જી, નવું રોકાણ કરતી વખતે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે અત્યારે ખાસ કરીને આઈપીઓમાં સારો એવો ગેઇન મળે છે। લાસ્ટ જે જીઆરની ક્લીન સાયન્સ જે લિસ્ટિંગ થયું એ મોર દેન 30%થી વધારે એમણે રિટર્ન આપ્યું, એટલે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ વધારે પડતું મ્યુચ્યુઅલ ફંડ બાજુ ડાયવર્ટ થાય તો એ સારું રહે એમના માટે, ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતાં। તો હાલમાં બજારમાં વોલેટિલિટીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે રોકાણકારોએ માર્કેટમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે મ્યુચ્યુઅલ ફંડના માર્ગે રોકાણ કરવું હિતાવહ રહેશે। જેવું બજારમાં કરેક્શન આવે તો ત્યારે બજારમાં એન્ટર થવું યોગ્ય રહેશે, એ પ્રકારનું મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન અભિષેક પંચાલ સાથે પરાગ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।